ઓફ વડોદરા. વડીવાડી સ્મશાન ખાતે ગંદકીની સમસ્યા અને પાણીના અભાવને કારણે અંતિમ ક્રિયા માટે આવતા સ્વજનોને હાલાકી પડી રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્મશાનમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બ્યુટિફિકેશન કરવામાં આવ્યો છે. અહીંયા અંતિમ ક્રિયા માટે આવતા લોકોને પાણીની સમસ્યા અને ગંદકીની સમસ્યાને લઈને હાલાકી વેઠવી પડી રહી છે. અંતિમ ક્રિયામાં આવેલા સ્વજનો દ્વારા અહીંની સમસ્યા વડોદરા મહાનગરપાલિકા સુધી પહોંચે અને આ સુવિધા મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વડીવાડી સ્મશાન ખાતે પાણીની સુવિધા અને સાફ સફાઈની સુવિધા કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવે તો અનેક લોકોને અહીંયા રાહત મળી રહેશે. જ્યારે વધુ માહિતી અંગે કાર્તિક શાહે આપી હતી. નીચેથી ઉપર લઈ લે એટલે ઢોલને કચરો થઈ જાય. આ કચરો લઈ લે. એમ થેલીમ થી આજે અમે સ્મશાનમાં અમારા એક મિત્ર હતા, એમના દાદા ઓફ સાઇકલ આવેલા હતા. હવે અહીંયા અમે આગળ આવીને જોયું તો અહીંયા ગંદકી ભરપૂર છે તથા પાણીની સગવડ નથી. અમારે બહારથી પાણીના બોટલો લાવવા પડે છે. હવે એક ધામ છે આ, જ્યાં આગળ ગરીબ માણસ હોય અમીર હોય કે બધા અહીંયા આપણે છેલ્લે મોક્ષ અહીંયા જ આપણને મળે છે. તમે જોઈ શકો છો કે અંદર એટલી બધી ભરપૂર ગરમી છે, ગંદકી છે તથા ગરમીના કારણે અહીંયા પાણીની કોઈ સગવડ નથી. બહારથી બોટલો લાવીને પાણી પીવું પડે છે. અહીંયા એ લોકોને જાણ કરે તો એ લોકો કહે છે 5-5 દિવસથી અહીંયા કોઈ આવતું નથી સાફ સફાઈ અભિયાન માટે. એટલે અમે આજે જોયું એટલે અમને લાગ્યું કે ના, આને થોડું ચલાવવા જેવું છે. એટલે અમે ન્યૂઝવાળાની મદદ લીધી. તે ભાઈઓ આજે અમારી જોડે આવી અને અમારી મદદમાં રહ્યા છે. શું મેસેજ આપશો આ વિસ્તારના કાઉન્સિલરો અને ધારાસભ્યોને? શું મેસેજ? એમને ખાલી એક જ રજૂઆત કરીએ છીએ કે ભાઈ એક આ ધામ, મંદિર પછીનું ધામ એક મુક્તિધામ ગણાય છે, જે અહીંયા આવી રીતના ના રાખશો તથા તમે બીજે જેવી રીતના સહયોગ આપો છો, કાર્ય કરો છો, તો અહીંયા પણ થોડું ધ્યાન દોરો અને એક ધામને વ્યવસ્થિત સ્વચ્છતા રાખો અને થોડી મદદરૂપ રહો કે આવી રીતના કોઈ બીજી વાર આપણે કોઈને પણ અહીં આવે તો પાણીની સગવડ મળી રહે કે વ્યવસ્થિત ચોખ્ખાઈને બધું મળી રહે. એ આપણે એમને એક મેસેજ આપીએ.